विद्यार्थी मित्रों, आज आप धोरण 3 में भणवाना छे गणित। गणित में आप चैप्टर नंबर छे तीजो, आपो अने लो। तो बाळ मित्रों, आमा पहला आपणे आ चैप्टर पाठ्यपुस्तक में पूरु कर्युं छे। हवे आज आपणे आइडियल बुक में जे भणवाना छे, तो आइडियल बुक में तमारे पेज नंबर 28 काढवाना छे। आइडियल बुक में तमारे पेज नंबर 28 एमां लखेलुं छे प्रश्न नंबर पहेलो, मौखिक सरवाळा के बादबाकी करी जवाब लखवानो छे। तो 2 માં 10 ઉમેરતા કેટલા મળે બાળ મિત્રો? 2 માં 10 ઉમેરતા મળે 12। 20 માંથી કેટલા ઉમેરતા? 40 મળે। તો 20 માં આપણે 20 નાખીએ તો 40 જવાબ મળે। 44 થી 10 ઓછા એટલે કેટલા? 44 થી 10 ઓછા કરવાના એટલે 34 આવે। 63 માંથી 60 જાય તો કેટલા વધે? 63 માંથી આપણે 60 કાઢી નાખીએ, 6 માંથી 6 જાય 0, ને 3 માંથી 0 જાય તો 3 આવે, બરાબર। હવે છે કે 52 વત્તા 12, તો આ 2 ને 2 4 અને 5 ને 1 6 એટલે કે 64। હવે છઠ્ઠું જુઓ, 25 ને 25 50 થાય, 5 ને 5 10 નું 16 વધી પડી 1, 2 ને 2 4 ને 1 5 એટલે 50। હવે 21 માંથી 20 કાઢી નાખીએ તો આપણે જવાબ આવે 1 માંથી 0 જાય તો 1, ને 2 માંથી 2 જાય 0 એટલે કે જવાબ આવે 1। હવે છે 98 માંથી 34 બાદ કરીએ તો કેટલા આવે? તો 8 માંથી 4 જાય તો 4, 8 માંથી 3 જાય તો 6, બરાબર। આવી રીતે જવાબ આવે। અને પછી છે 35 માંથી 35 જાય, 8માં જવાબ આવે 64, બરાબર। પછી છે 35 માંથી 35 જાય તો આવે 0, અને 83 માંથી 33 જાય તો આવે 50। તો જો 3 માંથી 3 જાય 0, 8 માંથી 3 જાય 5 એટલે જવાબ આવે 50। 30 માં 2 35 ઉમેરતા કેટલા મળે? 30 છે એમાં જો આપણે 35 ઉમેરીએ, બરાબર, 30 માં 35 ઉમેરીએ તો જવાબ આવે 65, બરાબર। એના પછી જુઓ 31 થી 9 વધારે એટલે કેટલા? 31 થી 9 વધારે એટલે 31માં 9 ઉમેરીએ તો જવાબ આવે 40। હવે 66 થી 11 ઓછા એટલે 66માંથી આપણે 11 કાઢીએ તો 6 માંથી 1 જાય 5, 6 માંથી 1 જાય 5 એટલે 55। હવે છે 10 માં 40 ઉમેરતા કેટલા મળે? 10 માં 40 ઉમેરતા મળે 50। 4 ને 1 5 0 વત્તા 0 0। હવે છે 54 માં 9 ઉમેરી 3 બાદ કરતા, જો 54માં પહેલાં 9 ઉમેરવાના, 54માં 9 ઉમેરીએ તો કેટલો જવાબ આવે? 9 ને 4 13, 13નો તગડો વધી પડીએ, 5 ને 1 6 તો 63 પહેલાં ઉમેરવાના, પછી એમાંથી 3 બાદ કરવાના તો 63માંથી 3, 3માંથી 3 જાય 0, 6 ના 6 કેટલો જવાબ આવે? 60 આવે, બરાબર। તો અહીંયા 60 લખેલા જ છે તમને, બરાબર। 20માં 25 ઉમેરી બાદ, 20માં પહેલાં 25 ઉમેરી નાખવાના, બરાબર। 20માં 25 ઉમેરી તો 45 આવે, 45માંથી 5 બાદ કરવાના એટલે કે જવાબ આવે 5માંથી 5 જાય 0, 4 ના 4 40, સમજ પડી? પહેલાં ઉમેરવાના પછી બાદ કરવાના। હવે જો એના પછી છે 20 ચોકલેટમાંથી 10 ચોકલેટ આપી દઈએ તો આપણી પાસે વધે 10 ચોકલેટ, 95 થી 15 ઓછા તો 95માંથી 15 બાદ કરવાના, 5માંથી 5 જાય 0, 9માંથી 1 જાય 8 80। હવે છે 100 કરતાં 50 ઓછા, તો 100માંથી 50 બાદ કરીએ તો 100માંથી 50 જાય તો 50 જ આવે, બરાબર। 0માંથી 0 જાય તો 0, 0માંથી 5 ની જાય તો 10 કો લેવું તો ઉપર 10, અને 10માંથી 5 જાય તો 5 એટલે કે 50 જવાબ આવે। 10માં 3 વખત 10 ઉમેરો, 10 છે, બરાબર, આ 10 છે, 10માં 3 વખત 10 ઉમેરવાના છે, 3 વખત 10 ઉમેરીએ તો જવાબ આવે 40, સમજ પડી? હવે આપણે છે પ્રશ્ન નંબર 2 પર, આપેલા સરવાળા બાદબાકી સરળતાથી મૌખિક રીતે પણ કરી શકાય તે રીતે ગોઠવી સરવાળા બાદબાકી કરો। જુઓ, અહીંયા પહેલાં આપણને આપ્યું છે 37,
छत्रीस वत्ता एक ने नौ ना नौ बराबर, तो छत्रीस ने छत्रीस ज रहेवा दिए, नौ ने एक दस एट जवाब मिली जाए अपने छेतालीस। एज प्रमाणे अहीं पूछे चालीस वत्ता पांच वत्ता चालीस, चालीस अने चालीस आ बने भेगा कर दीधा जी पांच, चालीस ने चालीस थाय एसी, एसी वत्ता पांच एट जवाब आए पंचासी। समझ पड़ी बाळ मित्रों, छूटू कर देवानुं छे। पछी अहीं आ रीते कर्युं छे, चालीस ने सीधा चालीस लखेला छे, वीस ने छ छवीस, तो चालीस ने वीस छ साठ ने छ एटले छसठ जवाब आवे। आ रीते गोठवेला छे। नीचे छे पचास चालीस अने अड़तालीस ने छूटा पड़ा छे, चालीस वत्ता आठ, पछी आ बने ने नेव आठ एटले अठाणु। हवे अहीं भेगा अलग पड़ा छे, चालीस अने छ वीस अने एक, तो चालीस ने छ साठ बराबर, अने छ ने एक सात, तो जवाब आए सड़सठ। पची से वीस ने छ तीस ने त्रण, तो वीस ने छ पची वीस अने तीस ने भेगा करवाना, छ ने त्रण ने, तो तीस अने तीस अने वीस ने भेगा करे तो पचास, अने आ छे छ ने त्रण नौ एटले ओगणसाठ जवाब आए बराबर। तो आ रीते बाकी में अपने एम ज करवानुं छे, पहला साठ वत्ता पांच माथी तीस बात करशू, पची हाँ साठ माथी तीस अने वत्ता नुं चिन्ह छे तो वत्ता, तो साठ माथी तीस जाए तो तीस ने पांच ना पांच, तो जवाब आवे तीस ने पांच पैंतीस। आ प्रमाणे अहींया छे सित्तेर वत्ता त्रण करे तो तोतेर आवे माइनस वीस बराबर। तो हवे आपणे सित्तेर वत्ता त्रण कर्या बराबर, एमांथी आपणे वीस बात करवानी, तो सित्तेर माथी वीस बात करवाना अने त्रणने रहेवा देवाना एमने, तो जवाब आवे सित्तेर माथी वीस जाए तो पचास, त्रणना त्रण एटले जवाब आवे त्रेपन। हवे अहींया जो तेत्रीस ने छूटा पड्या छे, तीस वत्ता त्रण तेत्रीस माइनस दस, तो तीसमांथी दस काढीए तो अने अहींया वत्ता करीने त्रण लखी दीए, तो तीसमांथी दस जाए तो वीस, ત્રણના ત્રણ તો જવાબ આવે ત્રેવીસ। સમજ પડી બાળ મિત્રો, હવે એના પછી એવા છે આપણે ખાલી જગ્યા પર બરાબર, તમારી ખાલી જગ્યા છે બાળ મિત્રો, ખાલી જગ્યા પર આપણે આવેલા છે હવે, તો એમાં આપેલું છે છાસઠમાંથી કેટલાક બાદ કરીએ તો પંચાવન આવે, તો છાસઠમાંથી અગિયાર બાદ કરીએ તો પંચાવન આવે। બીજી ખાલી જગ્યા છે અહીંયા, ને પંચાવનમાં અગિયાર ઉમેરીએ તો છાસઠ આવે। બીજું છે પિસ્તાલીસ વત્તા ચોપન, તો નવ્વાણું, તો નવ્વાણુંમાંથી ચોપન જાય તો પિસ્તાલીસ આવે। હવે અહીંયા છે આ બંનેનો સરવાળો કરીને અહીંયા લખી દઈએ તો આપણને જવાબ મળી જાય। પછી છત્રીસમાં બરાબર કેટલામાંથી વાત કરો તો ચાલીસ આવે, તો ચાલીસમાંથી આ બંનેનો સરવાળો કરી નાખીવાનો બરાબર, આ બંનેનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળી જાય। પછી છે કે પચાસમાં કેટલા ઉમેરો તો ઇઠ્યોતેર આવે, તો પચાસમાં ઇઠ્યોતેરમાંથી તમારે પચાસ બાદ કરવાના એટલે તમને જવાબ મળી જાય બરાબર। એ જ રીતે અહીંયા જો ઇઠ્યોતેરમાંથી પચાસ બાદ કર્યો તો આપણે અહીંયા જવાબ મળી જાય અઠ્ઠાવીસ। હવે એકત્રીસમાં કેટલા ઉમેરો તો પિસ્તાલીસ થાય, તો પિસ્તાલીસમાંથી એકત્રીસ બાદ કરીએ તો આપણને ચૌદ જવાબ મળે, પિસ્તાલીસમાંથી ચૌદ બાદ કરીએ તો આપણને એકત્રીસ જવાબ મળે, વીસમાંથી સત્તર બાદ કરીએ તો આપણને સાડત્રીસ જવાબ મળે, સાડત્રીસમાંથી સત્તર બાદ કરીએ તો જવાબ મળે વીસ। હવે સાતમું છે ઓગણસાઠમાં કેટલા ઉમેરે તો નેવું થાય, તો ઓગણસાઠમાં એકત્રીસ ઉમેરે તો નેવું થાય, નેવુંમાંથી કેટલા બાદ કરે તો ઓગણસાઠ થાય, નેવુંમાંથી એકત્રીસ બાદ કરે તો ઓગણસાઠ થાય, એકસો દસમાંથી કેટલા ઉમેરો તો એંસી થાય, એકસો દસમાંથી ત્રીસ ઉમેરે તો એંસી, એકસો એંસી થાય સોરી એ એસી થાય, ત્રીસ એંસીમાં કેટલા ઉમેરો તો એકસો દસ થાય, એંસીમાં ત્રીસ ઉમેરો તો એકસો દસમાંથી એંસી બાદ કરીએ તો જવાબ આપણને મળી જાય એ ત્રીસ બરાબર। ચાલીસથી દસથી ચાલીસ વધારે એટલે પચાસ, અને સાઠમાંથી દસ લઈ લેતા એટલે માઇનસ કરવાના, સમજ પડી, અહીંયા ઉમેરવાના છે અને અહીંયા બાદ કરવાના છે। પંચ્યાસીમાંથી ત્રેવીસ લઈ લેતા એટલે બાદબાકી, અને બત્રીસથી ત્રીસ વધારે એટલે સરવાળો, સમજ પડી,
લઈ લેવા એટલે બાદ કરવાનો ને વધારે એટલે ઉમેરવાના, સમજ પડી? તો આ રીતે કરવાનું છે. હવે આપણે આવ્યા છે એના પછીના પેજ નંબર પર. સંખ્યાનું વિભાજન કરી સરળતાથી દાખલો કરવાનો છે. બાળમિત્રો આ તમારે ખાસ યાદ રાખવાનું છે, એક્ઝામમાં પૂછાય તો 24 વત્તા 42. તો પહેલાં આપણે 26ને છૂટું પાડીશું ને 42ને, તો 20 વત્તા 6 અને 40 વત્તા 2, પછી 20 અને 40 લઈ લેવાના અને પછી 6 અને 2નો સરવાળો કરવાનો, એટલે જવાબ મળે 60 વત્તા 8. એ જ પ્રમાણે અહીંયા 35 અને 43 છે તો 30 ને 5 35, 40 ને 3 43, તો 30 અને 40 લઈ લેવાના, 5 અને 3 લઈ લેવાના સરવાળો કરવાનો, એટલે જવાબ મળે 78. એ જ પ્રમાણે અહીંયા જુઓ 70 ને 2 20 ને 1, 70 અને 20 2 અને 1, એટલે જવાબ આવે 93. સમજ પડી? એના પછીના પોઈન્ટ પર આવ્યા બાળમિત્રો કે 72 વત્તા 27, તો 70 વત્તા 2 20 વત્તા 7, 70 ને 20 થાય 90 અને 2 ને 7 થાય 9, તો 90 વત્તા 9, તો જવાબ આવે 99. સમજ પડી? એના પછી જુઓ 55ને છૂટા પાડવાના છે, તો 50 વત્તા 5 20 વત્તા 1, એટલે 95 બરાબર. તો પછી 50 અને 20નો સરવાળો કરવાનો અને 5 અને 1નો સરવાળો કરવાનો, જવાબ આવે 70 વત્તા 6. પહેલાં 60ને છૂટું કરવાનું, 63ને 60 વત્તા 3 30 વત્તા 4, પછી 60 અને 3 લઈ લેવાના, સોરી 60 અને 30 લઈ લેવાના, પછી 3 અને 4 લઈ લેવાના. સમજ પડી? ને પછી બંનેનો સરવાળો કરી લેવાનો, તો જવાબ મળે 97. સમજ પડી? પહેલાં બાળમિત્રો આમાં પહેલાં આપણે છૂટું કરવાનું, છૂટું કરીને પછી જે સમાન સમાન સંખ્યા હોય એ લોકોને ભેગું કરીને સરવાળો કરવાનો છે, બરાબર. હવે જુઓ સરવાળા સ્થાન કિંમતનો ઉપયોગ કરી 3 સ્થાન સુધીની સંખ્યામાં સરવાળા કરવાના છે, તો એકમ, દશક અને સો. પાછળથી શરૂઆત કરીશું બાળમિત્રો. આપણે આવી સંખ્યા લખેલી હોય તો આને એકમ કહેવાય, આને દશક કહેવાય, આને સો કહેવાય. સમજ પડી? તો જુઓ મણકા ગણો અને સરવાળો કરો. હવે અહીંયા 3 મણકા છે, 5 મણકા છે તમને આપેલા છે, બરાબર. 1 મણકું છે ને દશક, તો એકમ અને દશક, તો 35 વત્તા 61, તો જવાબ મળે આપણને 96, બરાબર. આ બધા તમારે મણકા આવી રીતે દોરવાના છે. જે મણકા નથી દોર્યા તમારે મણકા ઘોડીમાં, તમારે આવી રીતે મણકા દોરવાના છે. બીજામાં છે 4 તમારે મીંડા કરવાના, મણકા દોરવાના. પછી 554 એકમ, દશક અને સો. 544 સો, દશક અને એકમ, બરાબર. તો એકમ, દશક અને સો પાછળથી શરૂઆત કરવાનું. એકમ દશક ગણતી વખતે એકમ, દશક, સો, તો આવી રીતે, બરાબર. તો પાછળથી શરૂઆત કરવાની, તો બાળમિત્રો આવી રીતે. તો અહીંયા છે એકમ, દશક અને સો, બરાબર. પછી છે એના પછીને મણકા ઘોડીમાં 7, 7 અને 9 એવી રીતે મણકા કરવાના છે અને તમારે લખવાનું છે, બરાબર. આ બંનેનો સરવાળો તમારે અહીંયા લખવાનો છે અને મણકા પણ દોરવાના છે. એ જ પ્રમાણે અહીંયા પણ જુઓ બાળમિત્રો, અહીંયા 0 એટલે એક પણ મણકો નહીં દોરવાનો, 4, 0 એટલે એક પણ નહીં, 6 એટલે 40 વત્તા 6 થાય 46, તો અહીંયા તમારે મણકા દોરવાના છે. એ જ પ્રમાણે તમારા છેલ્લા દાખલામાં પણ કરવાનો છે. મણકા જેટલા મણકા આપેલા છે એટલા દોરી દેવાના છે અને બધા મણકા છેલ્લે પણ દોરવાના છે, બરાબર. હવે એના પછી આપણે આગળ સરવાળાના દાખલા કરવાના છે, એ આપણે આવતા પેજમાં જોઈશું. આજે જેટલું કરાયું છે એટલું પેજ નંબર 30થી તમારે મણકા દોરીને આ લેસનમાં છે એ તમારે જાતે કમ્પ્લીટ કરવાનું છે. આ હોમવર્ક છે તમારું, બરાબર. તો આ હોમવર્કમાં તમારે આ જાતે કરવાનું છે. ચાલો બાળમિત્રો, આજે જેટલું કરાયું છે એટલું યાદ રાખવાનું છે. તમારે જે બાકી હશે આઈડિયલ બુકમાં પેજ નંબર 30 સુધી તમારે પૂરું કરી દેવાનું છે. આવતા પેજમાં આપણે આઈડિયલ બુક સાથે પાછા મળીશું.